ખેડબ્રહ્મા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીનો મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની થઈ ગયેલી ચૂંટણીમાં કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા નોંધાવેલ ઉમેદવારીમાં તેઓ ઉમેદવાર હતા અને ચૂંટણીમાં તેઓ પરાજિત થયા હતા. આ સંદર્ભે ખેડબ્રહ્મા મતદારોનો આભાર વ્યક્ત કરવા અને તેમને સહકાર આપવા બદલ તેમનું ઋણ અદા કરવા માટેના કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ હોલ ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, જિલ્લા તાલુકા પ્રમુખો, મહાનુભાવો, હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચનથી કરવામાં આવી. હાજર ઉપસ્થિત સર્વ લોકોનો આભાર પણ વ્યક્ત કરાયો હતો. પદાધિકારીઓ દ્વારા તુષાર ચૌધરીને મળેલા મતદારોનો સહકાર અને સહયોગને યાદ કરતા આભાર માન્યો હતો. આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતની આવનાર ચૂંટણીઓમાં તૈયાર થવા હાકલ પણ કરવામાં આવી હતી. ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા સ્વાગત પ્રવચન કરતા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો અને વધુમાં લોકસભાની ચૂંટણીમાં તમામ તાલુકા અને જિલ્લા મતદારોને યાદ કરતા આપેલ સહકારની સરાહના કરી હતી. પ્રથમ વખતે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર થયા હોવા છતાં લોકોનો આપેલો સહકારને તેઓએ વખાણ્યો હતો. વધુમાં આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સર્વ કાર્યકર્તાઓ સાથે એકજૂટ થઈને તૈયારી કરવા માટે પણ આહવાન કર્યું હતું. ચૂંટણીની કામગીરીમાં અત્યારથી જ લાગી જવા માટે અપીલ અને મહેનત કરવા કાર્યકરોને જણાવ્યું હતું. મહેનત કરવાથી તેનું ચોક્કસ પરિણામ મળે છે અને આવનાર ચૂંટણીમાં નગરપાલિકા અને ગ્રામ પંચાયતમાં કોંગ્રેસની જીત થવાની ખાતરી પણ તેઓ દ્વારા આપવામાં આવી હતી. ગત લોકસભાની ચૂંટણીમાં 5 સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પક્ષ દ્વારા મારી પસંદગી કરવામાં આવી હતી અને એ ચૂંટણીમાં ખેડબ્રહ્મા વિધાનસભા કે જ્યાંથી હું ધારાસભ્ય તરીકે કાર્યરત છું, એ લોકોએ મને 25,000 જેટલી માતબર લીડ પણ એ વિધાનસભામાંથી મને અપાવી હતી અને મેં નક્કી કર્યું હતું કે પરિણામ ગમે તે આવે પણ દરેક વિધાનસભામાં જઈને મતદારોનો અને કાર્યકરો અને આગેવાનોનો જાહેરમાં હું આભાર માનીશ. એના ભાગરૂપે આજે ખેડબ્રહ્મા તાલુકામાં કોંગ્રેસ સમિતિ અને ખેડબ્રહ્મા નગર કોંગ્રેસ સમિતિ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અમે આભારની લાગણી પણ મેં વ્યક્ત કરી છે અને આવનારા દિવસોમાં આગામી ધારાસભ્ય ફંડના આયોજનની પણ ચર્ચાઓ કરી છે અને સાથે સાથે ટ્રાઇબલ સપ્લાનની પણ મિટિંગ ટૂંક સમયમાં મળવા જઈ રહી છે, ત્યારે એમાં પણ કયા કયા કામોનો સમાવેશ કરવો એવીની વિસ્તૃત ચર્ચા આજે આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે અમે કરી છે.